મારા સાથે કામ કરનારા સન્નિષ્ઠ આગેવાનોને કોઈને કોઈ રીતે બિન પાયાદાર રીતે પણ ક્યાંક બદનામ કરવાનું કામ થાય છે. કોઈક ગયા છે, એમને મારા સાથે વાત પણ કરી છે, રડ્યા છે કેટલાક લોકો, એમને જોવું નથી, કોઈ તકલીફ નથી. પરંતુ લોકશાહીમાં અથવા રાજનીતિમાં કેટલાક સિદ્ધાંતોમાં જેને બિલો બેલ્ટ કહેવાય, એટલે કે એક હલકી પ્રકારના કોશિશ નહીં થવી જોઈએ, એ કોશિશો થઈને માણસને એવી મજબૂરીને લાચારીમાં સ્થિતિમાં મૂકવામાં આવે અને બીજી તરફ કોઈક લાલચ બતાવવામાં આવે છે. મોટાભાગના મારા નેતાઓ ગયા છે, એમના કારણો, એમની મજબૂરી ઊભી કરવાનું, આવું રાજકારણ પહેલાં ક્યારેય નહોતું દેશમાં. માત્ર બે જ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો હતા, રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. એમણે ધાર્યું હોત તો એના પાછળ ઇન્કમટેક્સ, ઈડી, સીડી બધું કરીને એમને બેને કોંગ્રેસમાં લઈ આવીને કહ્યું હોત કે ભાજપ મુક્ત લોકસભા થઈ, પણ નહીં, એમણે કહ્યું કે આ બે છે મારા માટે એક મજબૂત વિરોધ પક્ષ છે, એને એ જ માન અને સન્માન મળવું જોઈએ જે એક મજબૂત વિરોધ પક્ષને મળે. આને તંદુરસ્ત લોકશાહી કહેવાય. આજે તંદુરસ્ત લોકશાહી નથી અને કોઈના કોઈ રીતે સત્તાના દુરુપયોગ દ્વારા કોઈનો ટેકેદાર ખાસ અંગત હોય તો એની સામે પાસા કરવાના, પછી ભાજપમાં આવી જાઓ તો પાસામાંથી મુક્ત થઈ જાઓ, ભાજપના નેતાનો ફોન કરાવો તો પાસામાંથી મુક્ત. આ રાજનીતિ આપણા જનતા જનાર્દન છે. ગુજરાતની જનતા જુએ છે અને મને પૂરો વિશ્વાસ મારી વાલી ગુજરાતની જનતાના અંદર છે કે જરૂર આનો નિર્ણય એ ગુજરાતના લોકો જ કરશે. અને આ જે અત્યાચાર કરીને શાસન વ્યવસ્થા જેણે પણ ચલાવી, ચાહે એ કંસ હોય કે રાવણ હોય, હું કોઈને, કોઈ ભાજપના નેતાને કંસ કે રાવણ નથી કહેતો, પણ રાજ્ય શાસનની વાત કરું તો કંસને પણ અત્યાચાર કરીને પ્રયત્નો કર્યા પણ શાસન સલામત ન રહ્યું. રાવણે સાચું બોલનાર પોતાના ભાઈને પણ, વિભીષણને પણ ન માન્યું અને સોનાની નગરી, લંકેશ, સત્તા બધું જ હતું, છતાં એ પણ ન રહ્યું. અહંકાર કોઈનો ટકતો નથી. શાસન આવે, સત્તા મળે તો એ લોકો આપે છે. આંબા ઉપર કેરી આવે તો આંબો નીચો નમે છે, એમ સત્તા મળ્યા પછી વિનમ્ર બનીને લોકસેવા કરવી જોઈએ. વિરોધ પક્ષને પણ એ જ માન સન્માન આપવું જોઈએ, નહીં કે એમને ખોટી રીતે પરેશાન કરવાના, બદનામ કરવાના, તોડવાના, ધમકાવાના, ખરીદવાના. આ તંદુરસ્ત લોકશાહી નથી. રૂમાલ પહેર્યો રહ્યો ને, સ્વાર્થની રાજનીતિ કરવી હોત તો અમરીશભાઈ ક્યારની કરી હોત. આજે તો એમના પાસે એટલા બધા ધારાસભ્યો છે, એટલા બધા છે કે એમને જે દિવસે અમરીશભાઈ ખુદ ધારાસભ્ય હતા, લાલ જાજમ અને બધી જ લાલચ હોય તો પણ જે ન વેચાયા હોય. મને ગૌરવ છે મારા આવા મિત્રો ઉપર, મારા આવા નેતાઓ ઉપર. એમની વ્યથાઓ હોય છે, કારણ કે એમને પણ એમના ટેકેદારો, એમની રાતની ઊંઘ ખરાબ થાય. હું જાણું છું કે એમને મદદ કરનાર કોઈ વ્યક્તિ હોય અને એના પરિવારના કોઈ સભ્યને વિના કારણે પરેશાન કરવામાં આવે, પાસા કરવામાં આવે અને વિરોધ પક્ષમાં રહેલા કોઈનો અવાજ ના સાંભળે અને ભાજપના નેતાઓના ફોન કરાવવા પડે એવી સ્થિતિ એ પરિવારની થાય, ત્યારે એક નેતા તરીકે એની વ્યથા હોય છે, એનું હૃદય દ્રવી ઉઠતું હોય, એની ઊંઘ હરામ થતી હોય. પણ એનો અર્થ એવો નથી કે બધા જ સિદ્ધાંત છોડતા હોય છે.